સાક્ષાત મળતા શ્રી ધોરાજના ભૂતિકા માં ભગવાન ઉપાધિ લાલ કલર નું આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ભાદર બે ડેમને પ્રદૂષણથી બચાવવા જળ સમાધિની જેમકે ઉચ્ચારી છે, તો ચામડીના રોગ, કિડની અને કેન્સરના રોગ આ પાણીથી થઈ રહ્યા છે. વસવાએ જણાવ્યું હતું ડેમને પ્રદૂષણથી બચાવવા જળ સમાધિની જેમકે ઉચ્ચારી છે. તો હાલ હાર્દિક પટેલ પણ ત્યાં પહોંચી ગયા છે. 11 ધારાસભ્યો પણ સંમેલનમાં છે. હાર્દિક પટેલે પણ જળ સમાધિની જાહેરાત કરી છે. તમારે લલિતભાઈ વસોયાએ જળ સમાધિની જેમકે ઉચ્ચારી છે, તો હાર્દિક પટેલે પણ જળ સમાધિની જાહેરાત કરી છે. અને આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, ફારૂખ મોદન. જી ફારૂખ, જણાવશો કે ધોરાજના ભૂખી ગામે પીવાનું પાણી લાલ કલર નું આવ્યું છે તેવા આરોપ લગાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસના એમએલએ લલિત વસોયાએ જળ સમાધિની ચીમકે ઉચ્ચારી છે, આ બાબતે સમગ્ર માહિતી શું છે? જે ચોક્કસ થી જણાવી દઉં કે આજે જેતપુરની ડાઈંગ એસોસિએશન જે છે તે પાણી કલર જે ટ્રીટમેન્ટ કરવાનું હોય છે, ટ્રીટમેન્ટ કર્યા વગરની માલિકો જે ભાદર નદીમાં છોડવામાં આવે છે તે પાણી અહીંથી સીધું ભાદર ડેમ જે બે કહેવામાં આવે છે તે ભૂખી ગામે આવેલો છે. ધોરાજી તાલુકાનું ભૂખી ગામ છે. તો એ પાણી અત્યારે ચોમાસાની માલિકો હમણાં થોડાક સમય પહેલા એટલા બધા ફીણા ઉગેલા હતા કે તેને લઈને જે આજે ભૂખી ગામમાં રોગચાળો ફાટી નીકળેલ છે. અને આજે જયારે લલિતભાઈ વસોયા ધોરાજીના ધારાસભ્ય છે, તેણે ચીમકી ઉચ્ચારેલ છે કે 11 તારીખના રોજ કતુવા સામે પગલા લેવામાં નહીં આવે તો હું જળ સમાધિ લઈશ. અને તેમની સાથે 11 કોંગ્રેસના ધારાસભ્યો પણ સમર્થન આપેલું છે. અત્યારે હાર્દિક પટેલ પણ સ્થળ ઉપર હાજર થઈ ગયેલ છે. કોંગ્રેસના ધારાસભ્ય પણ એક એક આવી રહ્યા છે. અને કોઈ પણ ભાવે લલિતભાઈ વસોયા એવું કહેવા બંધાયેલ છે કે ભાઈ હું જળ સમાધિ લેવામાંથી પાછો નહીં ફોડું. જે પ્રમાણે હાર્દિક પટેલ અને લલિતભાઈ વસોયાએ ચીમકે ઉચ્ચારી છે કે જો કોઈ પગલા લેવામાં નહીં આવે તો જળ સમાધિ લેવા મક્કમ છે, જે પ્રમાણે હાલ સંમેલન યોજાયું છે, હાલની તેની પરિસ્થિતિ શું જણાઈ રહી છે? અત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલ છે. અને પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે જો જળ સમાધિની પ્રયાસ કરવામાં આવશે તો લલિતભાઈ વસોયાની પણ ધરપકડ કરવામાં આવશે. અને લલિતભાઈ વસોયાના કહેવા મુજબ એ પણ એવું જણાવી રહ્યા છે કે હું જનતાની વચ્ચેથી છટકીને પણ જળ સમાધિ લઈશ. જી ફારૂખ, ધન્યવાદ આ બાબતે સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે ભૂખી ગામના લોકોએ જળ સમાધિની વાત કરી છે, તો ફિલ્ટર પ્લાન્ટ ભાદર નદી પાસે ઉભો કરાયો છે. સરકારના ઇશારે મોટા મગરમચ્છ બચી જાય છે તો જેતપુર ડાઇનિંગ ભાદર નદીથી દૂર કરવામાં આવે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તેની માંગ કરવામાં આવી છે. ધોરાજના ધારાસભ્ય લલિત વસોયા જળ સમાધિ લેવા મક્કમ છે, પરંતુ હાલ પોલીસ તો કાફલો પણ ત્યાં પહોંચી ચુક્યો છે. હાર્દિક પટેલ પણ ત્યાં પહોંચી ચુક્યા છે. તો 11 ધારાસભ્યો પણ ત્યાં સંમેલનમાં રહેવા હાજર થયા છે. ગામના લોકોએ જળ સમાધિની વાત કરી છે. ફિલ્ટર પ્લાન્ટ જે છે એ ભાદર નદી પાસે ઉભો કરાયો છે. જેતપુર ડાઇનિંગ છે તે ભાદર નદીથી દૂર કરવા માટે માંગ કરાઈ છે. જે પ્રમાણે ચામડીના રોગ, કિડની અને કેન્સરના રોગ થઈ રહ્યા છે, ડેમને પ્રદૂષણથી બચાવવા માટે હાર્દિક પટેલ અને લલિત વસોયાએ જળ સમાધિની જેમકે ઉચ્ચારી છે. મહત્વની બાબત છે કે હાલ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ચુક્યો છે. સાથે જ પોલીસ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જો તેઓ જળ સમાધિની વાત કરશે તો તેમની અટકાત કરીશું. પરંતુ લલિત વસોયાએ એવું જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક કે ગમે તે બંદોબસ્ત હશે તો પણ બી હું જો ગામ લોકોની વાત માનવામાં નહીં આવે, તેમની માંગ પૂરી નહીં કરવામાં આવે તો તે જળ સમાધિ અચૂકથી લેશે. જળ સમાધિની ચીમકી ઉચ્ચારી છે. જળ સમાધિ માટે તેઓ મક્કમ છે. જનતાની વચ્ચેથી છટકીને પણ તેઓ જળ સમાધિ લેશે, તેમણે તેવું જણાવ્યું છે. તો કોંગ્રેસના 3 ધારાસભ્ય ભૂખી ગામે હાજર છે. હાર્દિક પટેલ પણ ત્યાં પહોંચી ચુક્યા છે. તો પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.